હેલો કેમ છો બાળકો મજામાં છો ચાલો આજનો આપણો વિષય છે ગુજરાતી આજે આપણે આગળનો નવો પાઠ શીખીશું દરેક જણ પોતાની પાઠ્યપુસ્તક ખોલશે પાઠ છ નર્મદા મૈયા એના લેખક છે રમણ સોની આ પ્રવાસ વર્ણ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે જીવાદોરી છે જીવાદોરી એટલે જીવનનો આધાર આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ એવી રસાળ શૈલીમાં કરી છે ચલો દરેક જણ ધ્યાન આપશે ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ મુસાફરી કેટલી લાંબી છે ખબર છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી તમને થશે અરે કેટલી લાંબી ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય પણ આપણે પંખીની પાંખે ને પાંખેને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું નહીં થાક લાગે નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે લેખક નર્મદા મૈયાવીસ આપણને સરસ મજાનો પ્રવાસ કરાવે છે તો શું કહે છે કેટલો પ્રવાસ છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર તમને એવું થશે કે આટલી લાંબી મુસાફરી કેવી રીતે પૂરી થશે પણ લેખક શું કહે છે કે આપણે તો પંખીની પાંખે ને પાણીના પ્રવાહ એટલે કે પંખી કેટલી ઝડપથી ઉડે અને પાણીનો પ્રવાહ કેટલો ઝડપથી જતો હોય આપણે તો એવી રીતે પ્રવાસ કરીશું નહીં કોઈને થાક લાગે કે નહીં ખોટો સમય બગડે કાલ્પનિક પ્રવાસ તમે ઘણીવાર નાના હશો કે આગળના ધોરણમાં તમને ટીચર એવું શીખડાવ્યું હશે કે કાલ્પનિક પ્રવાસ તમે ભલે સ્કૂલમાં જ બેઠા હોય પણ ટીચર તમને વાત કરતા હોય તો તમને એવું જ થાય કે જાણે હું ત્યાં જ ગયો છું કે ત્યાં જ ગઈ છું એ સ્થળ પર એવી રીતે આપણે આજે નર્મદા મૈયાનો પણ કાલ્પનિક પ્રવાસ કરવાનો છે મનને તૈયાર રાખજો આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ ત્યાં મેકલ નામનો પર્વત છે એની તળેટીમાં શું કહે છે ચલો હવે મનને દરેક જણ તૈયાર રાખો આપણે સૌથી પહેલા ક્યાં જવાનું છે ગુજરાતની પૂર્વ બાજુએ અને પૂર્વ બાજુ કયું રાજ્ય આવેલું છે મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની તળ છેક પૂર્વ તરફ મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં કયો પર્વત છે મૈકલ દરેક જણ નામ ધ્યાન રાખે એક વિશાળ સરોવર છે અમરકંટક ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા શું કહે છે કે ત્યાંથી આપણી નર્મદા મૈયા નીકળે છે આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચડકતીને ને સરકતી રેખા દેખાય એ જ ઉપરનો ભાગ ઉત્તર પર્વતો અને દક્ષિણમાં સાતપુડા તમે સાંભળો હશે વિંધ્યાચર પર્વતમાળા અને સાતપુડાની પર્વતમાળા હાર છે આખી પર્વતોની એટલે કે કેટલાય કિલોમીટર તો નર્મદાની બંને બાજુએ કયા છે પર્વતો આવેલા છે ઉત્તર તરફ વિંધ્યાચળ અને દક્ષિણ તરફ સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી કૂદતી નર્મદા છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ એટલે કે નર્મદા એના કિનારા પરથી નર્મ આપે તે નર્મદા જે આપણને આનંદ આપે તે નર્મદા એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલી આવતા ઊંચા નીચા પહાડો ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો નર્મદા ક્યાંક એકદમ શાંત નર્મદા ક્યાંક એકદમ શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે શું કહે છે કે નર્મદા નો અર્થ શું થાય કે આનંદ આપનારી અને એ કુદરતી શોભા આપણને એની આનંદિત કરે છે સુંદર વૃક્ષો છે અને ક્યાંક ચાલી આવતા ઊંચા નીચા પહાડો એટલે કે આપણે પ્રવાસ કરતા હોઈએ બસમાં બેઠા હોય તો આપણને એવું થાય કે આ વાદળા આપણી સાથે ચાલે છે આ વૃક્ષોથી આપણી સાથે ચાલે છે આપણને એવું લાગતું હોય છે બારીમાંથી જોઈએ છીએ ને ત્યારે એમ થાય કે જો તો આ વાદળા તો આપણી જોડે જોડે ચાલે છે ઉપર ચાંદો હોય તો એમ થાય કે જો ચાંદામાં આપણી જોડે જોડે આપણે જ્યાં જઈએ ત્યાં આપણી ઉપરને ઉપર હોય વૃક્ષો એ આપણી સાથે ચાલતા હોય એવું લાગે છે ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો નર્મદા ક્યાંક એકદમ શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે શું કહે છે કે નર્મદા છે ક્યાંક એકદમ શાંત પ્રવાહમાં વહે છે તો ક્યાંક દોડતી અને કૂદતી વહે છે એટલે એને રેવા પણ કહે છે રેવા એટલે કૂદનારી ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટ પટ્ટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી તમે તમારા દાદા દાદીને આ સોત્ર ગાતા પણ સાંભળ્યા છે

જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા સુંદર જગ્યા છે આરસ પહાણના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ પર્વતો એટલા શું કે છે કે હવે આપણે ક્યાં પહોંચી ગયા છીએ જબલપુર પાસે ભેડા ત્યાં આરસ પહાણના પર્વતો વચ્ચે એકદમ શાંત વહે છે નર્મદા ત્યાં નૌકા વિહાર એટલે કે નૌકામાં બેસીને હોળીમાં બેસીને આપણે જે ફરીએ શું કહેવાય નૌકા વિહાર એવી તો મજા આવે ને જુઓ અને પર્વતો એટલા નજીક આવી ગયા છે કે જાણે વાતે વળગ્યા હોય આ જગ્યાને બંદર કૂદ કહે છે આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા ને ત્યાં જુઓ એકસો આઠ પગથીયાવાળું ચોસઠ જોગણીઓનું ગૌરીશંકર મંદિર આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર શું કહે છે કે અહીંયા ગૌરી માતાનું એકસો આઠ પગથીયાનું મંદિર છે કેટલા બધા છે અને ઠેર ઠેર મંદિરો છે હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહે ધુવાધાર વરસાદ ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદો ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો કેટલું સુંદર દ્રશ્ય તડકો હોય તો મેઘધ ધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો આજુબાજુ ખુલ્લો પ્રદેશ શું કે છે આવી ગયું પછી હવે આગળ શું છે ધુવાધાર એટલે કે ધુવાધાર એટલે એકદમ જોરદાર ઈ મોટી સી ઉપર પર્વત પરથી ધોધની જેમ પડે અને શીલાઓ પર પડે છે એટલે એમાં સફેદ ફીણ થાય છે તમે ક્યારેક જોયા હશે એવી રીતે ધોધ જેમાં એકદમ વ્હાઈટ સફેદ પાણી લાગે ફીણ વાળું હવે આગળનો પાઠ વાંચજો પછી આગળનો પાઠ બીજા પ્રેડમાં સમજશું